પોરબંદરમાં પાલિકા તંત્ર દ્વારા વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. લાંબા સમયથી વેરો ન ભરનાર 14 આસામીઓના પાણીના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે અને આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. પોરબંદર પાલિકા વિસ્તાર હેઠળ અંદાજે 80,000 જેટલી રહેણાંક અને કોમર્શિયલ મિલકત આવેલી છે. આવા મિલકત ધારકોને પાલિકા દ્વારા ટેક્સ બિલ આપવામાં આવે છે. આમ છતાં લાંબા સમય સુધી વેરો ન ભરનાર 18,000 મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી છે. ટેક્સ ઇન્સ્પેક્ટર વિપુલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે 45,000 મિલકત ધારકો દ્વારા રૂપિયા ચાલુ વર્ષનો દંડ 6.22 કરોડ અને અગાઉનો 20.58 કરોડ મળી કુલ 27 કરોડ જેટલો વેરો ભરવામાં આવ્યો નથી, ત્યારે આ વેરાની વસૂલાત ઝુંબેશ સ્વરૂપે શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી મિલકત વેરો ન ભરનાર આસામીઓને ત્યાં પીવાના પાણીના નળના કનેક્શન કટ કરવાની કાર્યવાહી શરૂ કરી છે અને 14 જેટલા આસામીઓને ત્યાં નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. વેરા વસૂલાત કામગીરીની મંદ ગતિમાં ચાલતી હોવાથી તેને વેગ આપવા પાલિકા દ્વારા ઢોલ નગારા વગાડી વેરાની વસૂલાત કરી છે અને સાથોસાથ મિલકત સીલ કરવાની કામગીરી કરી છે. પાલિકા દ્વારા લાંબા સમયથી વેરો બાકી હોય અને નોટિસો આપવા છતાં વેરો ન ભર્યો હોય તેવી 14 મિલકત સીલ કરાઈ છે. હજુ પણ આ કામગીરી ચાલુ રહેશે ત્યારે બાકીદારોને સમયસર વેરો ભરવા પાલિકા દ્વારા અપીલ કરાઈ છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. પોરબંદર નગરપાલિકા ઇન્ચાર્જ આવશે ઇન્સ્પેક્ટર વિપુલભાઈ ભટ્ટ. શ્રી ચીઓ સાહેબનો આદેશ છે કે ભાઈ આ લોકો પાણીના પૈસા નથી ભરતા, હાઉસ ટેક્સ નથી ભરતા, તો તાત્કાલિક ધોરણે વસૂલ કરો તમે લોકો. એટલે અમે લોકો અત્યારે 14 જગ્યાએ સીલ મારેલા છે અને આજ રોજ નગરપાલિકા દ્વારા સુભાષનગર વિસ્તાર, ખરવાડ વિસ્તાર અને અમુક લોકો એવા વિસ્તારો છે જ્યાં પાણીના પૈસા ભરાતા નથી, અને તાત્કાલિક ધોરણે અમે લોકોએ કનેક્શન કાપવાની કામગીરી ચાલુ કરી દીધી છે. અત્યારે અમે લોકોએ 4 ટીમ ઉતારેલી છે સુભાષનગરની અંદર. અત્યારના 3 કનેક્શન કાપી નાખ્યા, હજી પણ અમે કનેક્શનો કાપીએ જ છીએ. પૈસા નથી ભરતા તે લોકોને એમને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે જે વસૂલાત છે તમારી બાકી પાણીની જે હાઉસ ટેક્સ છે તો ભરી દેવા. આપને નમ્ર વિનંતી કરીએ છીએ કે ભાઈ વહેલા થકી ભરી દો તમારા પૈસા. અને આગળ હાઉસ ટેક્સની અંદર જે સિટીની અંદર કોઈના બાકી રહેતો હોય, કોમર્શિયલ મિલકત છે આના તેના, એના પણ ભરી દેવા માટે તેને અમે અનુરોધ કરીએ છીએ. અને કાલથી પાછું અમે સીલ મારવાની ચાલુ કરીએ, જે કંઈ પણ બાકી રહેશે એને અમે પ્રોપર્ટીને સીલ મારી દઈશું. સાહેબની કડક સૂચના છે કે ભાઈ આની અંદર તમે કાર્યવાહી કરો અને સીલ મારો. અત્યારના લાજરો સીલ મારવાની પણ કામગીરી અમે પ્રારંભ કરી દીધી છે. કાલથી અમે લોકો 6 જગ્યાએ સીલ મારવા જઈએ છીએ અલગ અલગ વિસ્તારની અંદર.